પાડી હાઈવે પર કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસી જતા ફસાયેલા ચાલકને 2 કલાકની ભારે જહેમતે બહાર કઢાયો. વલસાડ જિલ્લાના પાડી નેશનલ હાઈવે નંબર 48 પરથી શનિવારના રોજ વહેલી સવારે 1 વાગ્યે મુંબઈ તરફ એક કન્ટેનર નંબર GJ15808049 જઈ રહ્યું હતું, ત્યારે તેના પાછળ એક ટેમ્પો નંબર GJ06BX0616નો ચાલક પણ પોતાનું વાહન હંકારી લઈ જઈ રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર આ ટેમ્પો આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી ધડાકાભેર અથડાયું હતું અને ટેમ્પો કન્ટેનરમાં ફિટ થઈ ગયું હતું. આ સાથે ટેમ્પો ચાલક પણ કેબિનમાં ફસાઈ ગયો હતો, જે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. અને આ અકસ્માતની જાણ થતાં પાડી પોલીસની ટીમ અને હાઈવે પેટ્રોલિંગ કરતા કર્મચારીઓ, પાડી ફાયરની ટીમ અને સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા અને ફસાયેલા ચાલકને બહાર કાઢવાની મથામણ હાથ ધરી હતી. અકસ્માત સમયે વાહનોની વધુ ગતિ હોવાથી બંને વાહનો એકબીજા સાથે ફિટ થઈ ગયા હતા અને છૂટા ન પડતા હોવાથી ચાલકને પણ બહાર કાઢવું એક સમયે મુશ્કેલ બનતા ઘટનાસ્થળે ક્રેન મંગાવી હતી અને 2 કલાકોની જહેમતના અંતે ક્રેન તેમજ ટોમી જેવા સાધનોની મદદ વડે ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં સફળતા મળી હતી, જે બાદ ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જે બાદ ફિટ થઈ ગયેલા વાહનોને પાડી પોલીસે બ્રિજ નીચે ઉતારી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા.